આપણે પુણદાન કરતા હોય, તપ કરતા હોય, બીજું ઘણું કરતા હોય, પણ મહાપુરુષો કે એ મુક્ત થવા માટેનું સાધન નથી બાપ. પુણ્ય કરશો તો હોનાની હોકોળ, અને પાપ કરશો તો લોરાની હોકોળ, પણ બે બંધન તો સુજ બાપ. અને પુણ્ય જેવું કશું સહજ નહીં બાપ. તમે પુણ્ય કોને કહેશો કેજો મને. કોઈ ગરીબને ખવડાવો એટલે તમે પુણ્ય કરીશો, પુણ્ય નથી કર્યું તમારું બાકી બોલે છે એટલે તમારી ને ખવડાવવું પડશે. કૂતરાને રોટલો નાખો છો તો હું કઈ ફોન કરીશ? ના, એનું બાકી રહી ગયું, પેલા ખવડાયું નથી એટલે તમારે નાખવું પડે. એનું બોલે છે એટલે તમારા બાપા કઈ બનાવીને ખવડાવ. ચકલો દોણા નાખો છો એટલે હું ફોન કરો છો? પેલા ગોળો ગોફલ લઈને ઉડાર ઉડાર કર્યો છે એટલે હું તી તી કરીને નાખવું પડે છે. ભલા આદમી કોઈ ફોન કરતા નથી. અલે ભિખારી 5 રૂપિયા લઈ જાય ને તો એ મંજો કે ના ચોક બાકી બોલું છે એટલે લઈ ગયો, ન કઈ એમને લઈ જાય નહીં. એનું પુણ્ય માનતા નહીં. અને હું પણ આવા દાવાથી તો જો જેટલો કર્મ કરશો હારો કે નરશો, પણ બધો બંધન રૂપ, બંધન રૂપ ન હું માળા કરું છું. આ હું પણાનો ભાવ આવ્યો ને એટલે બંધન, બંધન, બંધન. હું ધ્યાન કરું છું એ બંધન, હું ભજન કરું છું એ બંધન બાપ. હોય તો હું પણાનો દાવો આવો જોઈએ. રસ્તામાં કોકનું ખૂન થયું હોય અને એ થઈને નેકરતા હોય, પોલીસ વાળા પૂછે બોલો જોયું તું? કે હા હું જોયું તું. તો મર્યા કરવા વાળો તો જાણે પકડા હતા ને સજા પો ગયા, પણ તમે વેલા બોલે કે હા હું જોયું તું તો હેડો તને પેલા તો ઈવાના વાટા ફેરા તૂટી જવાના ભાઈ. એટલે મહાપુરુષો કે કરતા પણ છૂટે તો મીટે કર્મ. કર્મ ચાને મટશે? તો જાણે કરતાપણાનો ભાવ છૂટશે. કરતાપણું છૂટે તો મીટે કર્મ, એ છે મહાભજનનો. મહાભજન મહાપુરુષે એને કીધું કે જે ભજન પમવાથી, જે ભજન જાણવાથી આપણો કરતાપણાનો ભાવ મટી જાય બાપ. અને આગળના એવા પુરુષો થઈ ગયા જનક વિદેહી જેવા, રહુગુણ રાજા જેવા, અરિષ્ટનેમી રાજા જેવા, પરીક્ષિત રાજા જેવા. જો બાપ જેમને રાજપાટ નો વૈભવો ભોગવવા સતોય હું પણાનો ભાવ છે કરી નાખ્યો, વેગળો કરી દીધો, તો ચોઈ અનુબંધન નડ્યું નથી બાપ. અને આપણે જે કોઈ કરીએ છે એમાં કયો ભાવ છે? મોય હું પણાનો, મારા પણાનો દાવો છે. એટલે આપણો બધો જ કરેલો કર્મ સારો નરસો બધો જ બંધન રૂપ થાય છે. અને એટલે જ નરસિંહ મહેતા ને જયારે મહાપુરુષો મળ્યા કેદાર નરસિંહ મહેતા બોલ્યા, જબ લગ આત્મ તત્વ ચિહ્નો નહીં તબ લગ સર્વ સાધનાઓ જૂઠી. સર્વ સાધનાઓ પછી તમે ગમે તે કરતા હોય, પણ જો હુંદી આત્મ તત્વ ચિહ્નો નહીં, પોતાના સ્વરૂપને પામ્યા નથી, ત્યાં સુધી બધી જ સાધનાઓ વ્યર્થ છે બા. અને એટલે સ્વામી વિવેકાનંદ જે મહાપુરુષે કીધું, હજારો ગૌ ચાલ, હજારો કિલોમીટર ચાલ, પણ એક ડગલું પોતાના સ્વરૂપ તરફ નથી ભર્યું તો હજારો કિલોમીટર ચાલેલું એનું વ્યર્થ છે બાપ. છે કે આપણે આપણા તરફ કોઈ દારો ડગલું ભર્યું? તમે આખા જગત ને જોણતા હોય, અરે ભગવાન ને જોણતા હોય, પણ મહાપુરુષો કે તમે તમન નથી જોણતા તો ઘોર નરું અજ્ઞાન જ છે, બીજું કોઈ છે નહીં બાપ. એટલે વડાપ્રધાન મનમોહનસિંહ કહેવાય કે ઇન્દિરા ગાંધી કહેવાય? બોલો, જોરથી થોડું કેજો સંભળાયો. વડાપ્રધાન મનમોહનસિંહ કે હોય કે ઇન્દિરા ગાંધી કે હોય? મનમોહન કેમ અને પેલો ના કે હોય કેમ? થઈ ગયો હું હું થયો થઈ ગયો. તને ભગવાન કોણ કહેવાય? એ હારો હલારો, એ હલારો છે. મને એક આવડા છોકરાએ 5મા ધોરણમાં બનતા છોકરાએ પ્રશ્ન કર્યો કે બાપુ ભગવાન કોનું કહેવાય? મેં કહું બેટા હું ડાયરેક્ટ જવાબ આલુ એના કરતે હું તને હમ એક પ્રશ્ન પૂછું કે તું કોનું માનું છે ભગવાન એ કે પહેલા. એટલે કે બાપુ જેને આપણને બનાયા, જેને આપણને બનાયા એ રહે ભગવાન. મેં કહું આમાં બહુ લોબુ હો ધું નહીં, પણ મેં કહું તને કોને બનાયો? મેં કહું તને કોને બનાયો? કે મારા માન બાપા એ. મેં કીધું મિલ્જક થાય ને એટલે ડખોરો, એટલે બધું આખું ચેપ્ટર પૂરું થઈ જાય. ભલા આદમી એ બધું લોબુ હો ધવું એના કદાચ આટલે જો સમજણ પડી જાય તો લે. પણ એકન થાય, એકન પતિ થાય, નહીં થાય, નહીં થાય હો. એટલે જો એટલી ખબર પડે કે આ
આપના આશીષ થી આ શરીર રૂપી સાધન મળ્યું છે ભાઈ, અને એનાથી હું આખું જગત જોઈ રહ્યો છું, એનાથી આ ભગવાન શબ્દ એનાથી બોલું છું, એના લીધે બાપ એ શરીર ની દેણ, આ શરીર આપવા વાળું એ મા બાપ ના આશીષ મળ્યા છે બાપ. જો આટલી ખબર પડે તો તમારે એમ ના કેવું પડે કે મા ની સેવા કરજો બાપા ની સેવા કરજો, કેવું પડે નહીં બાપ, ઓટોમેટિક થઈ જાય. આ તો ભૂલ આપડે છે એટલે આ શીખવા મને આલવી પડે બાપ, નકર તમારા જેવા જ્ઞાની પુરુષો ને શીખવા મને આપવાની ના હોય ભાઈ. તમે બધા હો ભરી રહ્યા છો, હું આ ભણ માણસ છું નહીં, ચો ભણેલો નહીં, જ્ઞાની નહીં, સંત એક મારું લેબલ આવે એવું નહીં. અને આ બધું જે ફારું છું ને એ તો સદગુરુ નું છે, મારા મારું કશું નથી બાપ, આ તો સત્પુરુષો નું છે. પણ બાપ સત્તા મહાપુરુષો કે આપણે પેલાના આ શરીર તો મા બાપ ની દેન થી મળ્યું છે બાપ, પણ આ શરીર સાથે મહાપુરુષ કે મરવાની ટિકિટ જોઈન્ટ સજ, જેમ આ શરીર જન્મ્યું છે, જન્મ્યું છે એટલે ના ઘાતી મરવાની ટિકિટ જોઈન્ટ છે બાપ. અને એ મા બાપ જન્મ મરણ માંથી છોડાઈ શકે હો નથી, એ જન્મ મરણ ના ફંદા માંથી છૂટવા માટે જ સદગુરુ ના શરણે જવું પડે હો, ગુરુ ના નહીં, ગુરુ ના નહીં સદગુરુ ના. ગુરુ પકડાવો ને સદગુરુ છોડાવો, કશો હલાડો જ નહીં, કશો ડખારો જ નહીં, કોઈ હિંમત નહીં કે આ તો ઘણા કીતા મારે તો કશું કરવાનું જ નહીં, આવી ભક્તિ તો હે ને ફાવ, એટલે લે તને શાંતિ ફાવતી જ નહીં તને. ઘણા બધા કહી શકે બાપજી શાંતિ નહીં શાંતિ નહીં, હું કઉ છું કે ખાલી એક કલાક માં પાન બેસજા અને જો શાંતિ ના મળત કે દેજે હેઠળ, જેટલી શાંતિઓ છે હોય કના મારા પાન તમે જુઓ તો તાણ, પણ આનું ઉપાધિ વગર ફાવતું નથી. અને વધારે જેને હલાવ્યો હોય ને એનો વધારે ડખારા હોય તમે જોજો, અને નડતર એનો વધાર હોય. જેને એક જ રૂમ છે એને વાસ્તુ પૂજન ન રખડું ના ના રહે, રહોડું એ મન ઊંઘવાનું એ મન રહેવાનું એ મન એને એને કશું નડતું, તારે એને બાયણું જ ના હોય તો એને લ્યો આ દિશામાં બાયણું રાખવાનું એને હું ફેરવવાનું. એટલે ચકલ્યો ને આ બધા મારા કરે છે, ચકલ્યો ઉંદરા દર કરે છે, બીજો બધો બખોલો કરે છે, તે રહેવા વાજવાય છે, એટલે વાસ્તુ શાસ્ત્ર પૂજન કરાવે છે, હવન કરાવે છે, તાંડા વાજવાય છે, મય તાન જોવડાવે છે, કશી દોદ હોય છે. અને આપડે બધું જોવડાઈએ પાછા હો, કે જોજો જોયા વગર પહેતા ના કોક ન રહે, હારા તારા કરતે જાનવર હારા તાની વન કહીશું નર જ નહીં, કૂતરો ને ગ્રહ ન રહ્યા હો ભરી છે ભાઈ ચોય હે, ઈવન ગ્રહો નર્યા પણ અતિ નરી શનિ નર્યો કશું જ નહીં લ્યો, ઈવન ચોય બુદ્ધિ ઈરાદા ગનબા ધાવ વગર હે શિવ લીલા લેર કર, અને આપણે આટલું આટલું કરીએ તો આપણે લાલ્યા લશ્કર માં ઠેકોનું જ નહીં લ્યો, ઈવન કશું આ બધા ડખારા નહીં તો એ ઈવન જીવન આનંદ થી જાય છે, અને આપણે આટલું આટલું કરીએ તો આપણે એક એક ડખા વધ્યા જ જોઈશે, છે કે આ ભ્રાંતિ હજી જઈ નથી બાપ. અને એ મહાપુરુષો સત્પુરુષો મળ સદગુરુ એટલે કીધું બાપ સર્વબંધન માંથી આપણને છોડાવ, જે દારે સદગુરુ ની પ્રાપ્તિ થાય ને એ દારા આ બધા ડખા મટી જોય. પણ જો તમારી માં ફાવટ આવી ગઈ હોય, કાહે બાપજી તો આ બધું ફાવટ આવી ગયો, તમે તારે એ કરજો ને લીલા લહેરી મત બન મજા થતો એ મરો જો અમારો અથવા આવે હો નહીં, પણ એમાંથી કંટારી ને કરવું હોય તો કોક સંતો નો સંગ કરજો. ગુરુ મળે તો કોનમાં ફૂંક માર, કંઠી પહેરાવ, માથા હાથ મૂક, હે મંત્ર હાલ, આ બધું ગુરુ કર. અને સદગુરુ જો મળે તો સદગુરુ આ બધા માંથી છોડી દે બાપ, કે તારે કશું કરવાનું છે, તું જેમ છે એમના એમ તું તને ઓળખી લે બાપ. બસ જો દેહ એને ઓળખી ગયો હોત બાપ તો પેલા દર્પણ વાળો જુદો દેખાવ હોત નહીં, પણ દેહ એને ખુદ ને ઓળખી શક્યો નતો, ચમ કે કોઈ તારું દર્પણ જ નતું એટલે મોઢું જોવાય છો તાન, એટલે પોણી પીતર નદીમાં જોયું જ ને તો હેમેર પડી જવત, પણ એ કોઈ દારો જોયું નથી બાપ. એમ પોતાના સ્વરૂપ ના અજ્ઞાન ના આધારે મહાપુરુષ કે આ જગત ના બધું જુદું જુદું આપણને ભાષ્યું છે બાપ, પણ જે દારા તમને તમારી ઓળખાણ થઈ જાય એ દારા આ જુદું ભાષ મીરો ને જયારે સદગુરુ રોહિદાસ મળ્યા તાને મીરા બોલી હતી કહારે હરિ વસે હરિના જન્મ પ્રભુ નથી પાણી પવન મોરે હરિ વસે હરિના, ઓમ કરાવો ભલે યજ્ઞ કરાવો પ્રભુ નથી ઓમ અવન મોરે હરિ વસે હરિના જન્મ, અરે ભેખ ધરીને તમે સિદ્ધ ભટકો છો પ્રભુ નથી ભેખ અરણ મોરે હરિ વસે હરિના જન્મ બાપ.
ભાઈ તમારા ઘેર જવા માટે તમારે એડ્રેસ જોઈશે ખરું? કોમ સીધા જતા રહેવાના? ભૂલા પડવાના ખરા? ના, એ હુહરા હો ના ઘેર જતા રહેવાના. હજી હોય બેઠા છો ને તો તમારું ઘર તમારા લક્ષમાં ચિત્તમાં પડેલું છે ભાઈ, એના માટે તમારે એડ્રેસ ની જરૂર પડતી? તાન તમારી ઓળખાણ માટે હું બીજો બધો લઠવાની જરૂર પડે? તાન આ તો મારા જેવા વરગાવી કે ના, 100 મહિના પો લોટી વાળો પેલું શું કેવાય, ના નારીઓ નું શું કીધું, નાકનું બે ઈંગલા ને પિંગલા, એકનું જગારો ને એકનું ઊંઘારો નો. અરે ભાઈ મેલ દખારા બાપ, એટલે કુટર નું સાયલેન્સર દબાઈ દઈએ તો શું થાય? કુટર નું સાયલેન્સર દબાઈ દઈએ તો શું થાય ભાઈ? બંધ થઈ જાય ભલા આદમી ભટભટ કરતું, તારા પરમાત્મા એ સાયલેન્સર જે મૂક્યો છે ખુલ્લો રહેવા દે, કે હુકા બંધ કરવા માંડ્યો છે તું ભલા આદમી? કુંડરી જગા કશું જગાડ્યા વગર તું જાગી જા, અને જો તું હુઈ ગયો તો બધું હુઈ જાય, કશું રહે એવું નથી બાપ. પણ આ લોકો એ હો લઠ્ઠો નતું એ વધારાનું ગાલ્યું છે ભાઈ. અને હુકારા આપણે બહુ દોડડા પણ કરી છે ને, માં બધું પેઠું છે મહાપુરુષો કી ભાઈ તમાન તમારું પમવા માટે કશા સિંહ ના બચ્ચા ને સિંહ બનવા મારા ફેરવી પડે, હું સિંહ શું, હું સિંહ શું, હું સિંહ શું, એવું તારા ઓછો બંધ કઈ જોવું પડે ખરું, હું સિંહ શું કે નહીં એવું, હે તાર સિંહ સિંહ નું સન્માન કરવું પડે, સહજ સિંહ નું બચ્ચું સિંહ નું સ્વરૂપ છે બાપ, કોઈ જુદું નથી. પણ એનો અભ્યાસ સતત સિંહ નો રહેવો જોઈએ બાપ. જો સિંહ નો અભ્યાસ સતત રહે તો એનામાં સ્વભાવ કયો આવશે? સિંહ નો. અને એ જો સિંહ નું બચ્ચું ને એનપણથી ઘેટા બકરાના ટોળામાં જતું રહે તો સ્વભાવ હે નો આવે? આપણા દશા આ થઈ છે, સિંહ સિંહ નું સ્વરૂપ જ. એટલે દરજી નો સિંહો સિવન ક્લાસ કરવા જાય કે ઓટોમેટિક આવડી જાય એનું? પછી પટેલો ના સિંહ નું કૃષિ નું ભણ હું પડે કે હેતી આવડે બાપ? કુથાર ના સિંહ નું કાર્પેન્ટર ને શીખવા જવું પડે કે સ્ત્રી બોન બાપ આવડે? આવડી જાય ચમ કે નામાં પડ્યું છે તારા ભગવાન ના સિંહ, ભગવાન થવા લોકો પાસે જવું પડે અને આ બધું કરવું પડે? પણ આપણે ભગવાન ના સિંહ કે નહીં એ જ ફોલ્ટ માં છીએ. પેલા તો દશેરા ના દાર બધા રાવણ બારું છે કે બારું છે ને ભાઈ? બારસ દશેરા ના દાર રાવણ નો પુત્ર બને બને અને લોકો ડુંભારો ચોપશે. આપણો બાપો મરી ગયા હોય અને એને મોહણીયમાં લઈ ગયે તો ડુંભારું કોણ ચોપો ભાઈ? સિયો કા અડીને જે હોય ન એકદમ અડીને એ રે ડુંભારું ચોપ. તાના દર દશેરા એ રાવણ નો ડુંભારો ચોપશે તી ભોન ભાઈ, એ રહે કોણ તાર? રોમ વાળા કા પેલા વાળા? ભાઈ રાવણ નો ડુંભારો ચોપ્યા વગર રોમ નો પ્રગટ કરો, રોમ નો પ્રગટ કરશો તો રાવણ નો ડુંભારો ચોપવાની જરૂર પડશે? અંધારું લેચવાનું ના હોય, અંધારાની જગ્યાએ અજવાળું કરો તો અંધારાને કાઢવું પડશે? નહીં બાપ. પણ આપણે અંધારાને કાઢવાની મથોમણ આદરી છે ભાઈ, અજવાળું કરવાનું વિચારતા. જો અજવાળું થઈ જાય 80 વર્ષ નું એક ગુફામાં અંધારું હોય પણ એક જો પલગરી ની અંદર આમ દિવાહારી કરવામાં આવે ને તો એ અંધારા ને જતા 8 વર્ષ હોય ને 8 મિનિટ ના થાય, 8 મિનિટ જેવું અજવાળું થાય એવું અંધારું ગાયબ થઈ જાય બાપ. એ મહાપુરુષો કે ભાઈ આ નરી અજ્ઞાનતા અનંત ભવ ની પડી છે, એ એક સહેજ લવલે સંતો ના ઈશારા થી જ્ઞાન થી આ અજવાળું થતા વાર લાગે એવી નથી. અને આ માટે 100 મહિના કોઈ ઓછો ના દબાવી પડે, એ તો કે 100 મહિને પ્રકાશ થાય એ તો બધી વાર્તાઓ. જે બી વાળા દોયરું જોઈન્ટ કરી જોઈ ને પછી ચોક પારણ લાઈટ ના થાય એટલે એમ કે રાગ રાગ થાય 3 મહિને તમાર તો આમ જીલે એમ કહો ચોક ફોલ્ટ માં છે ભાઈ આ બધો કેસ. હા ન આ દશા હોય નહીં, પણ આપણને ભાઈ આઈ જઈએ ભક્તિ ફાવટ આઈ જઈ છે ભાઈ. ચમ કે મનવાળી ભક્તિ બહુ ગમે. હું ઘણી વખત કઉ છું કે ફોટા આ હગાઈ કરી હોય ને વખત ફોટો આલ્યો હોય કન્યાનો આપણો, એ ફોટા વાળો ધણી હારો ગમ અસલ વાળો ગમ નહીં. ચમ કે ફોટામાં તો અહ તો ન હતો જ હોય કે આજ અહ તો ફોટો પડાઈએ તે 50 વર્ષ સુધી આ બુન પહાણ રાખ્યું તો એ ભાઈ કાઢ જેવો ફોટો કાઢ આવી રહ્યો બુન એ ભાઈ કેવો દેખાય? મય અહ તો જ દેખાય રૂપારો આમ જુઓ તો હો હો, પણ અસલમાં અનહમ 50 વર્ષ સુધી આમ દોત કાઢીને જ બેસી રહેવાનું કોક દારો અશોકા ધ્વની આવતી બોલ. અને આ ફાવતું નહીં તાને
कि तमे तो मन फोटो आले तो तान तो चेवा की रूपाला चेवु की ओम दादा अनम की चेवी अशोकार ते ओम आखी जिंदगी तारा हम दोत का दिन पे हो भाई इले भगवाने अपन ये वा फाई गया से पेला फोटा वाला था कंप्लीट की हो आई रे पण ए रे भगवान जो हमरा बिजू रूप लेन आवे ना तो आई रे घर म पहवा दी हो कि आ विटनी करो छ कि हेरो अगर जो के हिलियो अले बाप तू जेनी गन रिख खड़ा होसी रोज आयो छ बिजो कोई आयो नहीं पण ओरखी हके हो नथी बाप એટલે પેલી બધી ભક્તિ ફાઈ જી છ અને એ ભક્તિ એટલી ફાઈ છ કે કન લાલો લેનેન વાલો અને કોઈ કશું કે હુએ પછી હેટા હેટા અંબાજી જોન કોથરી પીન જો તો પેલો ગંધ આવે ભાઈ ઈવન ના સે હું ગાયો ઉત નહીં અને હોય તો હમણાં કોકનો હું ગાય માં કે છેટોડો ભાઈ કો તો બાર જતરા કી લ્યો પણ આ રે ફાવતું નથી એટલે પ્રગટ ની ભક્તિ બહુ કાઠી છે બા અને મહાપુરુષો કહેતા ને દીવો હરકતો હોય ને પ્રગટ એ રેજ અજવાર વાલા ભાઈ જે દીવો 12 નો મોગરી 18 નો બરાય ને એ જ દીવો તાના અજવાર વાલા બાકી હોય કે ચિત્ર્યા હોય ને મોટા ને મોટા આમ 100 100 ફૂટ ના